श्री स्वामीनारायण भगवान की जय। वचनामृत वड़ताल 19मू भक्त थावानू अविवेकनू श्रीजी महाराज खाले चरित्रो कर्या नथी, ज्ञान पण एटलू सचोट आप्यू छे, बधा प्रश्नों हल थई जाय એવી રીતે મહારાજ, એટલે મહારાજ બહુવિધ સ્વભાવ હતો। સ્વામિનારાયણ હરે। સંવત 1882 ના મહાસુધી બીજને દિવસ શ્રીજી મહારાજ સાંજને સમયે શ્રી વડતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરમાં ઉગમણી કોરની રૂપ ચોકી ઉપર ગાદી તક્યા નખાઈને વિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। પછી ઠાકોરજીની સંધ્યા આરતી થઈ રહી ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જો ભગવાન છે એમને, એમના ઉપર કોઈ નથી, એમને આરતી કોની કરવાની, પણ મહારાજે બંધું કર્યું છે, આપણે કોઈ અંગ કાચું રાખ્યું નથી, નવધા ભક્તિમાં આવી જાય। પછી ઠાકોરજીની સંધ્યા આરતી થઈ રહી તો શ્રીજી મહારાજ બોલ્યા છે, સાંભળો ભગવાનની વાર્તા કરીએ છીએ। હવે બધા ભગવાનની વાર્તા કરે, યોગીઓ કહેતા કે બધા ઉપર જોતા, ભગવાન ભગવાનની વાર્તા એટલે બીજા કોઈક ભગવાન હોય છે, એવી રીતે બધાની દ્રષ્ટિ જાય। સામે જ બેઠા છે એ એવું થાય, સાંભળો ભગવાનની વાર્તા કરીએ છીએ। આ જીવને જ્યારે ભરતખંડ વિશે મનુષ્ય દેહ આવે છે ત્યારે ભગવાનના અવતાર કાં ભગવાનના સાધુ એ જરૂર પૃથ્વી પર વિચરતા હોય। આ તો અનાધિકારથી રીત છે, પણ ટૂંકમાં એની ઓળખાણ થઈ જઈએ। હવે નીલકંઠ વર્ણી તરીકે મહારાજ શ્રીજી મહારાજ કેટલી જગ્યાએ થાય, અને બીજા માણસો મહારાજને ઘસાઈને જતા તો ખબર ન પડે આ કોણ છે। આ જીવને જ્યારે ભરતખંડ વિશે મનુષ્ય દેહ આવે છે, ભગવાનનો અવતાર તો હોય છે, ભગવાન કે સંત, ત્યારે ભગવાનનો અવતાર કાં ભગવાનના સાધુ એ જરૂર પૃથ્વી પર વિચરતા હોય, તેની જો એ જીવને ઓળખાણ થાય તો એ જીવ ભગવાનનો ભક્ત થાય છે। એટલે ભગવાનને સાધુ એને ઓળખ્યા વિના તમે ભક્ત કહેવાઓ જ નહીં, ગમે એટલું જ્ઞાન ધ્યાન બધું કરતા હોય પણ ભગવાનને સંતની ઓળખાણ થાય અને પછી તમે ભક્ત કહેવા, તારી ભક્ત કહેવા જ નહીં, ભલે ગમે તમે જ્ઞાન શીખતા હોય પણ એની ઓળખાણ થાય એ મુદ્દો છે। તેની જો એ જીવને ઓળખાણ થાય તો એ જીવ ભગવાનનો ભક્ત થાય છે। પછી એ ભગવાનનો ભક્ત થયો તેને ભગવાન વિના બીજા કોઈ પદાર્થને વિશે પ્રીતિ રાખવી ઘટે નહીં। ભગવાનનો ભક્ત થયો પછી આમ નાચો કૂદો એવું નથી, મહારાજ કે ભગવાનનો ભક્ત થયો એટલે પંચ વિષયનો ત્યાગ, ખાસ કરીને એ શ્રીજી મહારાજને વિષયનો ત્યાગ ખાસ, જે હરિભક્તને રહેવું હોય મારી પાસ તો તમે મેળજો રે મિથ્યા પંચ વિષયની આસ, જો એટલે પહેલાં ભક્ત થયો એટલે આ આવે।
પછી એ ભગવાનનો ભક્ત થયો તેને ભગવાન વિના બીજા કોઈ પદાર્થની જે પ્રીતિ રાખવી ઘટે નહીં. એટલે આ સ્ટેન્ડર્ડ છે. પછી પ્રીતિ બીજે ઘરે હોય, હવે સંસારી છીએ, તમને બૈરા છોકરા બધા હેત હોય, બધું હોય, પણ તોય મારે કહે કે એ ભક્ત પૂરો ના કહેવાય, એને બધું ટાળવી પડે. જ્ઞાન સમજણથી આ મરોડ લેવો પડે, અને એક ભગવાન સિવાય બીજા કોઈ વિશે કોઈને વિશે હવે જોવા જઈએ તો શ્રીજી મહારાજ મળ્યા એ કેટલી મોટી પ્રાપ્તિ થઈ. હવે બીજું કાંઈ ઘટે નહીં. તમે જો અબજ રૂપિયા મળતા હોય તો બીજે બધેથી વૃત્તિ તૂટી જાય, અને અબજ રૂપિયા કેમ ગોઠવવા કરવું એના ઉપર તાન રહે, બીજું બધું જ ભૂલી વિસરી જાય. આ એક વાત તદ્દન આપણે જીવમાં રાખવી. આ ભગવાન ક્યારેય મળ્યા નથી, ક્યારેય. અને એ કેવળ કૃપા કરીને પોતે જ મનુષ્ય તન ધારણ કર્યું અને આવ્યા, નહીં તો એ થાત જ નહીં. આપ ભગવાન કૃપા ન કરી હોય તો આપણે ચક્રાઓ ચાલતું હોત. આ જેમ જન્મ મરણના ફેરા ચાલ્યા કરે છે એ રીતે ચાલે. બના ભગવાન મળ્યા એ બહુ મોટી વાત થઈ, બહુ જ મોટી. આપણને ખબર નથી આ સેજે મળી ગયા છે એટલે. પણ એ ભગવાન સિવાય કાંઈ કોઈ મેળ જ ના પડે. એવા ભગવાન મળ્યા છે, અને સર્વોપરી ભગવાન મળ્યા છે. જેને આ બાજુ જોઈએ પ્રાપ્તિ, ભગવાન ઉપર કોઈ નથી. શ્રીહરિની સાથે કોઈ એમના તુલે આવે નહીં. અક્ષર બ્રહ્મ પણ એમના તુલે ના આવે. મહારાજે કે અક્ષર બ્રહ્મ કરતા અનંત ગણા ભગવાન પર છે. પણ એ બેની જોડ છે, મહારાજ સ્વામીની એક અનાદિની જોડ છે. અને મહારાજ જે જે બ્રહ્માંડમાં જાય ત્યાં ગુણાતીત સાથે લઈ જાય, સાથે જ આવે જ. કે મેં બ્રહ્મ અને પરબ્રહ્મની ઓળખાણ કરવા માટે મહારાજ સ્વામીનો મહિમા કહે, સ્વામી મહારાજનો મહિમા કહે. પછી એ ભગવાનનો ભક્ત થયો તેના ભગવાન વિના બીજા કોઈ પદાર્થની જે પ્રીતિ રાખવી ઘટે નહીં. આમ જેવી સ્વાભાવિક છે આ ભાવા ભગવાન મળ્યા પછી બીજે ક્યાંય પ્રીતિ રાખવી ઘટે નહીં. જો મહારાજે કહું પણ થઈ જાય છે. આપણે સંસારી છીએ અને જીવ દશામાં છે એટલે આ બધું થાય. પણ મારા કે આ ભગવાન મળ્યા એ તમે સાવધાન રહો, નહીં તો આ ભગવાન ન મળ્યા હોય તો બરાબર ચક્રો ચાલતો હોય. અને ભગવાન મળ્યા એટલે બહુ જ મોટી વાત થઈ. એટલે ભગવાન એ આટલી જ વાત કરે છે, અને એ પણ આપણા લાભમાં છે. ભગવાન છે પ્રીતિ રાખી, ભગવાન સિવાય બીજું બધું કચરો છે એટલે ભગવાનનો પ્રીતિ રાખી ઘટ. એટલે બધું જ લાભમાં છે. એટલે ભગવાનની વિશે પ્રીતિ રાખી આપણે રાખવી જ પડે, નહીં તો ફેરો સફળ ના થાય. આવા ભગવાન મળ્યા અને આપણે કચરો વીણીએ કેવું થાય. પછી એ ભગવાનનો ભક્ત થયો તેને ભગવાન વિના બીજા કોઈ પદાર્થની જે પ્રીતિ રાખવી ઘટે નહીં. શા માટે? જે ભગવાનના ધામનું જે સુખ છે તેની આગળ માઇક પંચ વિષયનું સુખ છે તે તો નરક જેવું છે. જો એટલે અત્યારે વાત નહીં સમજાય, પણ આ સત્સંગ સ્થળ કરતા રહેશો તો ભગવાનનો મહિમા સંતનો મહિમા સમજાશે, પછી તમારે પ્રીતિ ઉખડશે અને ધીમે ધીમે
પછી ભગવાન વિના બીજું કાંઈ નહીં ગમે. આ પંચ વિષય છે બધું, એ બધું તમને ખારું ઝેર લાગશે. શા માટે જે ભગવાનના ધામનું જે સુખ છે તેની આગળ માઇક પંચવીનું સુખ છે તે નરક જેવું છે. હવે નરક કેવું, હવે આ તો ઓછું લખ્યું છે પણ મારા આટલાથી બસ તમને આ બાજુ મરોડ આપવાનું કહ્યું છે. બાકી બીજું પંજી છે તો બધું એને ક્લાસ જ નથી ભગવાન આગળ. અને ભગવાનના સુખ આગળ જો પંચ વિષયનું સુખ છે અને ભગવાનનું સુખ છે. ભગવાન ખાલી ભગવાન મળ્યા એટલું નહીં, ભગવાનનું સુખ, ભગવાનનું સુખ છે. જે નરકના કીડા છે તે તો નરકને વિશે જ પરમ સુખ માને છે. એટલે આપણે સાવધાની રાખી, ભગવાન સિવાય બીજું કાંઈ ઈચ્છા રાખવાની, અને ભગવાન બાજુ જ જતા રહેવું. બીજું બધું ત્યાગ કરવું, બધું બીજું થવું ના થવું એને કંઈ, અનંત જન્મ લીધા છે, બધું રાજા મહારાજા ઇન્દ્ર પણ થઈ ચૂક્યા છે, એટલે એમાં કાંઈ થાય નહીં, બગડો નથી. પણ ભગવાન રાખવાના, શ્રીજી મહારાજ અને સંત ભગવાનને સંત એને એ રાખ્યા તો તમારી જીત થઈ ગઈ, વિજય થઈ ગયો. નહીં તો બીજું બધું નકામું. બીજા આપણે જેમ ચાલતું હોય એમ ચાલે છે, તેમાં શું નવી, ભગવાન મળ્યા કે ના મળ્યા બધું સરખું જ થાય છે. ભગવાન મળ્યા પછી આટલું થવું જ જોઈએ. એક ભગવાન સિવાય બીજા કોઈમાં પ્રીતિ રાખવી નહીં. અને એક આજે ને આજે કંઈ ના થાય પણ એનો ઉપાય કરવા કે ભગવાન શ્રી પ્રીતિ કેમ થાય, તો સંત સમાગમ છે. સંત સમાગમમાં અને સંત સમાગમ મન દઈને સંત સમાગમ ઉપર ઉપર નહીં, એક તો દૃઢ વિશ્વાસ કે આ બધી વાત સાચી છે, ભગવાનની વાત સાચી છે, અને એ બાજુ મરોડ આપો. વાત સાચી છે એ વિના થાય નહીં. જરાક શંકા થાય તો બધું ઘણું બધું ગાબડું પડી જાય. શંકા રાખી ભગવાન. જો આજે જ એક વાક્ય મેં વાંચ્યું, જે હરિભક્તો નિર્દોષ જાણે, જે હરિભક્તો નિર્દોષ જાણે એટલે ધર્મ નિયમ પાડતા હોય, દસ પૈસો ભાગ કાઢતા હોય, એ આવા લક્ષણ હોય, એને નિર્દોષ જાણે તો માય કે ભગવાન તેને નિર્દોષ કરી મૂકે છે. કેટલી મોટી પ્રાપ્તિ, હરિભક્તો નિર્દોષ. ભગવાન મહારાજને સમય તો વાત છેટે રહી, પણ હરિભક્તો નિર્દોષ જાણે તો ભગવાન તેને નિર્દોષ કરી મૂકે છે. એટલે એટલે આમાં પડવું, આવી જો કચરો થામવો નહીં, માન ઈર્ષાને ખટપટને આદિ એ પડતું મૂકીને. આવા સુંદર વાક્ય છે, કેટલી મોટી પ્રાપ્તિ થઈ હોય છે એ એને એને હાથ ધરવું. બીજી રાશિ વસ્તુ ત્યાગ કરું, અને એક દિવસે ના થાય પણ ત્યાગ કરતા રહું કે ઈર્ષ્યા કેમ થઈ, આ કેમ થયું, એના એ પ્રશ્ન કરવા, અને પછી એને ત્યાગ કરતા રહું. અને આ બાજુ ઝંપલાવું ભગવાન સંત અને હરિભક્તો, જે એની વિશે પ્રીતિ, દ્રઢ પ્રીતિ થઈ આ બધું કરવું. મહારાજે જ કહ્યું છે, જે હરિભક્તોમાં પ્રીતિ નથી કરતો એને શબ્દતુલ્ય કહ્યું છે, મરદું. એટલે હરિભક્તોએ પણ, જે ભગવાનના ભક્તો છે, ભગવાનને આશરો છે, ભગવાનની વાત સાંભળે છે, ભગવાન તરફ ઝૂકે છે, એટલે એમાં પ્રીતિ, એ ભગવાન તુલ્ય છે. જો મહારાજ મુક્તાન સ્વામી કીર્તન ગયું, હરિ હરિન હરિ ના હરિજન હરિ સમજાણવા, હરિજન હરિ સમજાણવા, એટલે એ
વેલા મળે થવાના છે, બ્રહ્મરૂપ થવાના છે, ભગવાનના ધામને પામવાના છે. એટલે આ લાઈનમાં ઘૂસી ગયા છે એટલે બહુ મોટી પ્રાપ્તિ છે. એટલે ભગવાન ભગવાન ગુરુ ને સંત, ભગવાન ગુરુ અને હરિ હરિભક્તો, એને જો પ્રીતિ રાખવી રાખવી જ પડે. તેમ જેને ભગવાનની ઓળખાણ થઈ તે તો ભગવાનનો પાર્ષદ થયો, ને તેને ભગવાનનો પાર્ષદ મટીને વિષ્ટાના કીડાની પેઠે માઇક પંચ વિશેના સુખની ઈચ્છું નહીં. આપણે ઈચ્છવું નહીં, પહેલાં તો ભલે ત્યાગ કરે બધું કરે પણ ઈચ્છા હોય તો કામ ના થાય. પહેલાં ઈચ્છા જ ન કરવી, એ બાજુ જવું જ નથી એવું દ્રઢતાપૂર્વક પાછા વર્તા રહેવું. તેને પાર્ષદ ભગવાનનું પાર્ષદ મટીને વિષ્ટાના કીડાની, જો વિષ્ટા કેટલું આપણે વિષ્ટાનું જરાક અડી જાય તો બધું કેટલું આપણને થાય છે. તો જ મહારાજે વિષ્ટાના કીડાની એટલે અતિશય ત્યાગ્ય વસ્તુ કરી. ભગવાનનો પાર્ષદ મટીને વિષ્ટાના કીડાની પેટે માઇક પંચ વિશેને માઇક પંચ વિશેના સુખને ઈચ્છવું નહીં. પહેલાં તો આ અંતરમાં આ દ્રઢતા એ બાજુ જવું જ નહીં આપણે. અને જે ભગવાનનો ભક્ત હોય તે તો જે જે મનોરથને કરે તે સર્વ સત્ય થાય છે. એટલે તમારામાં આવી સામર્થિ આવી, હરિભક્તોમાં આવી સામર્થિ આવી, જે જે સંકલ્પ કરે તે સત્ય થાય છે. પણ એ સંકલ્પ કેવા કરા, વિષ્ટાનો ત્યાગ તો લખી દીધું એટલે પંચ વિશેના સંકલ્પ તો કરવાના જ નથી. એટલે ભગવાન સંબંધી ભગવાનમાં હેત પ્રીત કેમ થાય કે બધે એ જ મનોરથ કરવાના રહ્યા. માટે ભગવાન વિના બીજા પદાર્થને અણસમજણે કહીને જે ઈચ્છે છે એ જ તેને મોટો અવિવેક છે. મારા આપણે અવિવેકની વ્યાખ્યા લૌકિક રીતે ઘણી બધી કરીએ. કોઈને જો ગુણાતીતાન સ્વામી હતા અને એ ખરી ભગત પગે લાગવા તો કે સ્વામી તારી ખરી લાંબી કર, તારી ખરી લાંબી કર, ઢોરને ખરી હોય. પણ એને પણ એના હૃદયમાં પૂર્ણ ભાવના હતી. એટલે આપણે અવિવેક આ બધું એને અવિવેક કરે. પણ મારા જે વાત ભગવાનના પ્રીતિ હોય એ બીજે ના હોય એ અવિવેક કહે. ભગવાન વિના બીજા પદાર્થને અણસમજે કહીને જે ઈચ્છે છે એ જ તેને મોટો અવિવેક છે. તે સારું જે ભગવાનનો ભક્ત હોય તેને તો 14 લોકના જે ભોગ સુખ છે તેને કાક વિષ્ટતુલ્ય જાણ્યા જોઈએ. એટલે ભગવાનને પંચ વિષયને મેળ ખાય નહીં, એ બેમાંથી એકનો ત્યાગ કરવો જ પડે તો મેળ પડે. એટલે આપણે તો જીવદશાવાળા છે એટલે પણ આટલી તો ઈચ્છા મનમાં રાખવી જ કે મારે એ રસ્તે જવું જ નથી. અને એનો ભગવાને કેટલી કેવી કેવી ઉપમા આપી છે. જે ભગવાનનો ભક્ત હોય ત્યાં તો 14 લોકના જે ભોગ સુખ છે તેને કાક વિષ્ટ તુલ્ય જાણ્યા જોઈએ. અને મન કર વચને કહીને ભગવાન ભગવાનના ભક્તને જ ભક્તને વિશે જ દ્રઢ પ્રીતિ કરવી જોઈએ. આપણે અંદર આ કુટુંબ મોટું કુટુંબ છે એની અંદર પરસ્પર પ્રીતિ હોય, હેત હોય, એ કરે. દ્વેષ રાગ દ્વેષ એ તો માયા ઘૂસી એ તો બધું હોવું જ ન જોઈએ. અને એમ સમજવું જોઈએ જે ભગવાનનો ભક્ત હોય ને તેને જો કદાચિત ભગવાન વિના બીજી વાસના રહી ગઈ હોય
અરે કાંઈ નથી, બીજી વાસના રહી ગઈ, પણ ભગવાન ચલાવી ના લે તો તે ઇન્દ્રપદવીને પામે કા બ્રહ્મલોકને પામે, પણ પ્રાકૃત જીવની પેઠે નરક ચડશે તો જાય જ નહીં. એટલે આપણે તો આ ગેરંટી, આ હરિભક્ત થયા એટલે ઉર્ધ્વ ગતિ જ થવાની છે, આગળ ને આગળ વધવાના છે. પણ તોય અવિવેક થઈ આપે દોષના કારણે, મારે કે પંચ વિષયમાં કંઈ રાગ હોય તો તમે મારે કે, અને એમ સમજવું જોઈએ જે ભગવાનનું ભક્ત હોય ને તેને જો કદાચિત ભગવાન વિના બીજી વાસના રહી ગઈ હોય તો તે પણ ઇન્દ્રપદીને પામે કા બ્રહ્મલોકને પામે. પણ હવે આપણી દશા સામાન્ય જીવની નથી, એટલે આપણે ઊંચે ઊંચી ઊંચી ગતિ, તો ભગવાનનો સંબંધ થયો, ઘણી મોટી પ્રાપ્તિ થઈ, ઘણી મોટી આવી. જે ભગવાનનો ભક્ત છે તેને જો કદાચ ભગવાન એના બીજી વાસના રહી ગઈ તો તે ઇન્દ્રપદી પામે કા બ્રહ્મલોકને પામે, પણ પ્રાકૃતજી પણ નરક ચડશે તો જાય જ નહીં. ત્યારે જે યથાર્થ ભગવાનનો ભક્ત હોય, મહારાજ કે સરખામણી કે આ કદાચ જરાક વાસના હોય તો એ બ્રહ્મલોકને ઇન્દ્રપદીને પામે. હવે એ તો કાંઈ ગણતીમાં, પણ મહારાજ સરસ વાત કરે, ત્યારે જે યથાર્થ ભગવાનનો ભક્ત હોય, યથાર્થ પંચનો ત્યાગ ને બધું કરીને અને બધે એક ભગવાન સિવાય બીજું કાંઈ ના રહે એવો ભગવાન, ત્યારે જે યથાર્થ ભગવાનનો ભક્ત હોય તેનો જે મહિમા ને તેનું જે સુખ તે તો વર્ણવામાં જ કેમ આવે. એટલે આપણે આમાં એન્ટ્રી કરી, પ્રવેશ મેળવો, સર્વોપરી ભગવાન મળ્યા છે, કાચા પોચા નથી, તે એમને અનુરૂપ આપણું વર્તન ને વિચાર ને બધું જોઈએ. માટે ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાનમાં જ દ્રઢ પ્રીતિ રાખવી. ભગવાનનો ભક્ત હોય એને ભગવાનમાં જ દ્રઢ પ્રીતિ રાખવી. ઇતિ વચનામૃતમ, એ રીતે વર્તાલનું 19મું વચનામૃત થયું.